नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत है। मित्रों आज तारीख 15/2/2023 अने वार बुधवार। मित्रों आजना वीडियो में खूबज महत्वना अने उपयोगी समाचार विषे जानीशू। मित्रों आजना वीडियो में बात करीशू जनता माटे सौथी मोटी राहतना समाचार, सींग तेलना भाव में फरी थयो वधारो, गुजराती विषय ने लईने सीएम पटेले लीधो मोटो निर्णय, हवे सेटअप बॉक्स वगर पण टीवी में 200 चेनल्स जोई शकाशे, देशना वधु 21 एरपोर्ट ने कृषि उड़ान योजना साथे जोड़ाशे, सीबीएसई धोरण 10 અને 12 नी बोर्ड परीक्षा 15 ફેબ્રુઆરી थी शुरू, तेमज सोना अने चांदीना भाव विशे जानीशू। मित्रों आ तमाम समाचार विगतवार जाणीए ए पहला जो तमे अमारी यूट्यूब चेनल पर नवा छो अने हजू सुधी आ चेनल ने सब्सक्राइब नथी करी तो खास सब्सक्राइब कर लेजो और बाजू में आवेल बेल आइकन पर प्रेस कर देजो जेथी करीने आवनार तमाम नवा वीडियो नी अपडेट्स तमने समयसर मळती रहेशे। मित्रों सौथी पहला समाचार नी वात करिए जनता माटे सौथी मोटी राहतना समाचार। छूटक फुगावानो दर फरी 6% पार थयो छे। आंकड़ा जणावी रह्या छे कि खाणीपीणीनी वस्तुओ जान्युआरीमां मोंघी थई छे, परंतु लगभग 1 વર્ષથી વધી રહેલા લોટના ભાવ છેલ્લા 15 દિવસમાં 6 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટ્યા છે। બજારના જાણકારોનું કહેવું છે કે આવનારા 10 દિવસમાં 5 રૂપિયા હજુ ઘટશે। આ ઘટાડા બાદ લોટનો ભાવ 25 રૂપિયા કિલો થશે। લોટના ભાવને કાબૂમાં રાખવા સરકારે ઘઉંને ખુલ્લા માર્કેટમાં વેચવાનો નિર્ણય લીધો હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં ફરી થયો વધારો। રાજ્યમાં 43 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવા છતાં ગઈકાલે ફરી સિંગ તેલના ભાવમાં વધારો ઝીકાયો છે। સિંગ તેલના ભાવમાં 1 જ દિવસમાં 50 રૂપિયાનો વધારો થતાં સૌરાષ્ટ્રમાં ડબ્બાનો ભાવ 2770 રૂપિયાથી વધીને 2820 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે અન્ય તેલોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1940 રૂપિયા છે। એક બાજુ લગ્ન સિઝન છે તેવામાં સિંગ તેલમાં ભાવ વધારો થતાં જનતાના ખિસ્સા પર બોજ વધ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતી વિષયને લઈને સીએમ પટેલે લીધો મોટો નિર્ણય। ગાંધીનગર ખાતે સીએમ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે। રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ગુજરાતી વિષય નહીં ભણાવતી શાળાઓ સામે કડક કાર્યવાહી થશે। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા અંગે PIL કરાઈ હતી, જેમાં અરજદારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા નહીં ભણાવાતી હોવાની માહિતી આપી હતી। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હવે સેટઅપ બોક્સ વગર પણ ટીવીમાં 200 ચેનલ્સ જોઈ શકાશે। માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે જણાવ્યું હતું કે ટેલિવિઝન સેટમાં બિલ્ટ ઇન ટ્યુનરના પ્રયાસ ચાલુ છે, તેને લીધે ટીવીમાં 200 ચેનલ્સ જોઈ શકાશે। મહત્વની વાત એ છે કે દર્શકો સેટઅપ બોક્સ વગર વિવિધ ચેનલ્સની મજા માણી શકશે। બિલ્ટ ઇન સેટેલાઇટ ટ્યુનર્સ સાથેના ટીવી સેટ ફ્રી ટુ એર ટીવી અને રેડિયો ચેનલ્સની સુવિધા આપી શકશે, જેમાં ધાબા પર કે બિલ્ડિંગની બહારની દિવાલ પર એક નાનું એન્ટેના લગાવવાનું રહેશે। ઠાકુરે જણાવ્યું હતું કે દૂરદર્શનની ડીશ પર મનોરંજન ચેનલ્સનું મોટા પાયે વિસ્તરણ થયું છે, તેને લીધે ઘણા દર્શકો આકર્ષાયા છે। મેં મારા વિભાગમાં એક નવી શરૂઆત કરી છે, તમારા ટીવીમાં બિલ્ટ ઇન સેટેલાઇટ ટ્યુનર હશે તો અલગ સેટઅપ બોક્સની કોઈ જરૂર નહીં રહે, વ્યક્તિ માત્ર રિમોટની ક્લિક દ્વારા 200થી વધુ ચેનલ્સ જોઈ શકશે। જોકે ઠાકુરે સ્પષ્ટતા કરી હતી કે હજુ
आ मुद्दे आखरी निर्णय लेवानो बाकी छे। त्यार पछीना समाचारनी वात करिए तो देशना वधु 21 एरपोर्ट ने कृषि उड़ान योजना साथे जोड़ाशे। देशना वधु 21 एरपोर्ट ने कृषि उड़ान योजना साथे लिंक कराशे। केंद्रीय नागरिक उड्डयन मंत्री ज्योतिन्द्र सिंधियाए कह्युं के जल्दी खराब थतो पाक, बागायत अने मत्स्य उत्पादनोना झड़पी हवाई परिवहन ने सुनिश्चित करवा केंद्र सरकार देशना वधु 21 एरपोर्ट ने कृषि उड़ान योजना साथे जोड़वा मांगे छे। सिंधियाए इंदौर में जी 20 की अध्यक्षता में कृषि उपप्रमुखों की चाली रहेली बैठक में आ माहिती आपी थी। त्यार पछीना समाचारनी बात करिए तो CBSE धोरण 10 अने 12 नी बोर्ड परीक्षा 15 फेब्रुआरी थी शुरू। CBSE धोरण 10 अने धोरण 12 नी बोर्ड नी परीक्षाओ आ वर्षे 15 फेब्रुआरी थी 5 एप्रिल दरमियान लेवाशे। आ माहिती CBSE द्वारा आपवामां आवी छे। आ वर्षे कुल 38,83,710 विद्यार्थीओ बोर्ड नी परीक्षा आपशे, जेमांथी 21,86,940 विद्यार्थी धोरण 10 नी, ज्यारे 16,96,770 विद्यार्थी धोरण 12 नी परीक्षा आपशे। धोरण 10 नी परीक्षा 16 दिवस अने धोरण 12 नी परीक्षा 36 दिवस चालशे। त्यार पछीना मित्रों समाचारनी वात करिए सोना अने चांदीना भाव विशे। सौथी पहेला जाणीए 22 केरेट सोनाना भाव विशे। 1 ग्राम सोनानो भाव 5,245, 8 ग्रामना भाव 41,960, 10 ग्रामना भाव 52,450 અને 100 ગ્રામના ભાવ 5,24,500 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ, 1 ગ્રામ સોનાનો ભાવ 5,721 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 45,768 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 57,210 રૂપિયા અને 100 ગ્રામનો ભાવ 5,72,100 રૂપિયા। ચાંદીના ભાવની વાત કરીએ, 1 ગ્રામ ચાંદીનો ભાવ 70 રૂપિયા અને 40 પૈસા, 8 ગ્રામનો ભાવ 563 રૂપિયા અને 20 પૈસા, 10 ગ્રામનો ભાવ 704 રૂપિયા, 100 ગ્રામનો ભાવ 7,040 રૂપિયા અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 70,400 રૂપિયા। તો મિત્રો આ હતા આજના મહત્ત્વના સમાચાર।